કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ધોરણ 10 સબ્જેક્ટ સોશિયલ સાયન્સ, ચેપ્ટર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, એની અંદર આપણે 2 લેક્ચર ભર્યા છીએ, જોયા છે. જેની અંદર પહેલા લેક્ચરની અંદર અજંટાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ, મહાબલીપુરમ, પટ્ટદકલ, ખજુરાહોના મંદિરો, કોણાર્કનું સૂર્ય મંદિર અને બૃહદેશ્વર મંદિર, આના વિશે આપણે માહિતી પહેલાં લેક્ચરમાં લીધી હતી. પછીના આગળના દિવસમાં આપણે જોયું હતું કે કુતુબ મિનારથી શરૂઆત કરી હતી, કે કુતુબ મિનાર છે એ કોણે બનાવ્યો છે, તો કે કુતુબદ્દીન ઐબકે શરૂ કર્યું હતું કામ એનું, અને એ ગુજરી ગયો એટલે એનો જમાઈ કોણ હતો, ઇલ્તુતમિશ, એણે પૂરું કરાવ્યું. બહુ ઊંચો છે, 72.5 મીટર ઊંચો છે. એટલે આપણે વાત કરી હતી કે ભાઈ 225 થી 250 ફૂટ જેટલું ઊંચું છે, અને નીચે જમીન છે એ 50 ફૂટ જેટલું, આપણા 5 રૂમ થાય મોટો હોલ એવડો નીચે પડો છે, અને ઉપર જતા તો 1 રૂમ જેટલું જ છે, 1 રૂમ જેટલું ઈ નીકળ્યો ને, મોટા સારા રસોડા જેટલું છે. પછી હમ્પીની વાત કરી હતી કે હમ્પી છે ક્યાં છે, તો કે કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકો છે. અને આ હમ્પી છે એ કેનું, વિજયનગર. વિજયનગર એટલે કોણ, તો કે તેનાલી રામાવારી સિરિયલમાં વાત આવે છે કે કૃષ્ણદેવરાય છે એની વાત છે. અને અહીં હમ્પીની જે આખી જે શૈલી છે, એ હમ્પીનો જે કિલ્લો છે એ બધું છે, અને એની અંદર વિઠ્ઠલ મંદિર છે, હજારા રામ મંદિર છે, વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણ અચ્યુત મંદિર છે. પછી હુમાયુનો મકબરો એટલે મોટો મહેલ, એટલે એ જે છે એ કોણે બનાવ્યો હતો, કે હુમાયુ ગુજરી ગયા બાદ એની પત્ની છે અમિતા બેગમ, એણે કરાવ્યું હતું. પછી આગ્રાનો કિલ્લો, એ પણ લાલ કિલ્લો છે, પણ એ કોણે કરાવ્યો હતો, અકબરે કરાવ્યો હતો ભાઈ આગ્રાની અંદર. પછી તાજમહેલ એ કોણે કરાવ્યો હતો, તો કે ભાઈ જહાંગીર એટલે કે સલીમનો છોકરો શાહજહાં છે, બરાબર છે, એણે આ તાજમહેલ બનાવ્યો હતો. કોની યાદમાં, તો કે એની પત્ની મુમતાજના યાદમાં. એટલે શાહજહાંએ 2 કિલ્લાઓ બંધાવ્યા હતા, એક હતો તાજમહેલ અને બીજું છે લાલ કિલ્લો. તો લાલ કિલ્લો છે એ પણ શાહજહાંએ જ બનાવ્યો હતો. પછી ફતેહપુર સિકરીની વાત કરીએ, તો ફતેહપુર સિકરી છે એ કોણે બનાવ્યું, કોણે વિકસાવ્યું છું, તો કે અકબરે. કેના યાદમાં, તો કે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં એણે વિકસાવ્યું હતું. અને એની અંદર પણ ન્યા છે એ બુલંદ દરવાજો બનાવ્યો હતો, બરાબર છે, બિરબલનો મહેલ ને, બીબી મરિયમનો સુનહલા મહેલ ને, આ જોધાબાઈનો મહેલ ને, બધી બાયુના ઘરવાળીઓ હતી, એના નામનો એક એક રાખવો પડે મહેલ, નકર તો ભાઈ ડખા થઈ જાય ઘરમાં, બરાબર. બુલંદ દરવાજા સુધી આપણે ભણ્યા હતા. હવે વાત કરીએ ગોવાના દેવળો. દેવળ એટલે મંદિરો, કદાચ મસ્જિદ કયો, મંદિર કયો, પાસે ચર્ચ કયો, પાસે દેરાસરો કયો, બધી દેવળ જ કહેવાય. શરીરે એક જાતનું દેવળ જ છે, જેની અંદર આત્મારૂપી ઈશ્વર બિરાજે છે. એ જૂનું તે થયું રે દેવળ, જૂનું રે થયું મારો હંસ લો નાનો ને દેવળ, જૂનું રે થયું. હંસલો નાનો છે, હજી જીવાત્મા છે, એને ઘણું જીવવું છે, અને શરીર છે એ દેવળ, શરીર છે એ વૃદ્ધ થઈ ગયું છે, એવા તો આપણા સુફી ભજનો છે. એની વાત કરીએ તો આ જે ગોવાની અંદર ચર્ચ છે એ છે બેસાલિકા ઓફ બોમ જીસસ દેવળ ગોવા. ગોવામાં છે દેવળ, એટલે આમાં તો આ બધા નામે વિદેશના હોય, અમુક જે સૂફી સંત ન્યાના હોય, એટલે આપને તો શું છે કે નામ બોલવામાં વાંધો આવે. બેસાલિકા ઓફ બોમ જીસસ, બેસાલિકાને બદલે આપણે દેશી નામ રાખ્યા હોય તો, દેશી ર મગન કાનજી જામતોરિયા, લાલજી ઉકા બક્તોરિયા, વાલજી વાલા, બસ તોમરાણિયા, એવા નામ રાખ્યા હોય તો આપને સરળતાથી યાદ રહી જાય. આ તો વિદેશી નામ, બેસાલિકા ઓફ બોમ જીસસ દેવળ ગોવા. ઓકે, દીવ દમણ ને ગોવા, ફિરંગીઓ બેઠા રોવા. પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા, એટલે પોર્ટુગીઝો હતા એ ખ્રિસ્તી ધર્મના હતા, અંગ્રેજોને બધા ધર્મ તો ખ્રિસ્તી હતા, ક્રિશ્ચન, તો એની સાથેના ધર્મગુરુઓએ આવ્યા હતા કે અમને ભાઈ લઈ જાઓ ને અહીંયા, તમે ત્યાં બધા ધંધો વેપાર કરો, અમે મંદિરો નાખશું. ગોવા
પોર્ટુગીઝોની રાજધાની હતી, પોર્ટુગીઝ જે છે બરાબર છે એની રાજધાની હતી. અહીં બેસાલિકા ઓફ બોમ જસિસ કે બેસાલિકા ઓફ ગુડ જસિસ દેવળ જૂના ગોવામાં આવેલું છે. ગોવામાં પાછું નવું જૂનું હશે એમાં આવેલું છે. હું તો નથી ગયો ગોવા, તમે ગયા બધા? હા, જઈ આવજો પછી મને કહેજો કે સાહેબ આમાં જૂનું નવામાં શું છે. હશે ભાઈ. અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. બસ બેસાલિકાઓ બોમ્બ જસિસ એના નામનું આ દેવળ બનાવ્યું છે જો ચર્ચ બરાબર. અને પછી એમાં કેનો દેહ મુકાયો છે? સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ, એટલે કે મૃત્યુ પામ્યા હોય તેની ડેડ બોડી છે અહીં રાખી છે. ઘણા વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી. નકર આપણું શરીર જે છે ને ભાઈ એ હળવા લાગે, ચામડી ને બધું હળી જાય ધીરે ધીરે અંદરથી. કેમ કે તમને ખબર હોય મૃત્યુ અમુક સમય થાય એટલે ગંધાઈ જાય, ઢોર ને મરી જાય કેમ થાય, ધીરે 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 હળવા માંડે. બાકી તો કોઈ આપણા હગાવાલા હોય ગુજરી જાય તો આપણે હળગાવવાનું મન ન થાય, પણ જો ન હળગાવીએ તો એમાં જીવ જંતુ જીવાતને માંડે થાવા. આ તો જીવતા છે ને ત્યાં સુધી જ બધું સારું છે, મર્યા પછી તો એવું જ થઈ જાય. એટલે એનું પાર્થિવ શરીર છે ઘણા વર્ષોથી પણ છતાંય વિકૃત નથી થયું. આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ એટલે કે દેવળ આવેલા છે, તેમજ ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે પણ જાણીતું છે. ગોવાનો દરિયા કિનારો મસ્ત છે, ઘણા પિક્ચરોમાં અને બતાવે છે ગોવાનો દરિયા કિનારો. પછી ચાંપાનેરની વાત છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં, ક્યાંનો છે પંચમહાલ એ જિલ્લો છે ને, હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે. અને ચાંપાનેરની અંદર જામી મસ્જિદ છે. ઓની અંદર કઈ મસ્જિદ હતી, કઈ મસ્જિદની વાત ક્યાંય ગયું આપણે એની અંદર જોઈએ? જામે મસ્જિદ, આ બુલંદ દરવાજો છે ને ફતેહપુર સિકરી, એની અંદર જામે મસ્જિદ અને આની અંદર શું નામ છે, જામી મસ્જિદ છે ને, જામી મસ્જિદ. એટલે એની અંદર આ જામી મસ્જિદ છે અને ગુજરાતના અમદાવાદમાં જામા મસ્જિદ છે. લગભગ આગળ આવશે આપણે, એટલે જામે ને જામી ને જામા ને બધું આજુબાજુનું છે. એટલે પ્રશ્ન પૂછે જોજો, જામે પૂછે, જામી પૂછે ને જામા પૂછે. જામે પૂછે તો ફતેહપુર સિકરી, જામી પૂછે તો ચાંપાનેર, અને જામા પૂછે તો અમદાવાદ. આગળ આવશે ભણવામાં. એટલે આ જે તમને દેખાય છે એ છે જામી મસ્જિદ છે, જેમાં ઈશ્વરની બંદગી થાય અલ્લાહની. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટી, હાલોલ જે પાવાગઢ છે ને પર્વત, પાવાગઢવાળી મારી પાવાવાળીમાં એમાં પાવાગઢવાળી અંબામાં, એટલે મહાકાળીમાં પાવાગઢ. જો કે અંબા કયો, જગદંબા કયો, ચામુંડા કયો, જે કયો એ બધા એક જ છે. એટલે પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે. ચાંપાનેર એ પાવાગઢની આજુબાજુમાં છે. મહેમૂદ બેગડાએ ચાંપાનેર ઉપર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી, એનું કેપિટલ રાજધાની એને ચાંપાનેરને બનાવી. અહીંયા સરસ મજાનો એને રહ્યો ને કે ભાઈ હવે લેતી દેતી મેન કામ અહીંથી થાય. હા, અને મહેમૂદ બેગડો છે ને એવું કહેવાય છે કે બહુ ખાધડકો હતો, 100 કેળા તો એ સવારના પોરમાં નાસ્તામાં ખાઈ જતો, કેટલા 100-150 કેળા ખાઈ જતો. અને એને લગભગ છે ને ભાઈ 2 તગારા જેટલું જ ખાવા જોતું. આ એમ તો કાર પેડો કહેવાય કે નહીં, આ દુષ્કાળમાં તો આ કોઈને ભાગમાં ન આવવા દે. 10 જણા ભેગા થઈને એનું ઘરમાં ગરાસીપો દબાવી દે, કારણ કે 10 જણા તું એકલો ખાઈ જાય. દુષ્કાળ પડ્યો હોય આ ભૂખથી વાલે કે ભૂખથી ભૂંડી ભીખ એવો સમય હોય સપન, યા દુષ્કાળમાં તો આ 10-10 જણાને ખાઈ જાય તો એને ઘરું દબાવીને કોઈક માર નાખે કે ન માર નાખે, એવું મેં સાંભળ્યું છે. એટલે મહેમૂદ બેગડો છે એ ચાંપાનેર પર વિજય મેળવ્યો એને ચાંપાનેર ઉપર, અને પછી થોડા સમય માટે એને રાજધાની બનાવી અને તેને મુહમ્મદાબાદ નામ આપ્યું હતું. આ ચાંપાનેરનું નામ આપ્યું હતું મુહમ્મદાબાદ. ચાંપાનેરમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલા છે. ઐતિહાસિક કિલ્લો છે એ બધું આવેલું છે અહીંયા. ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્ત્વ ધ્યાને લઈ યુનેસ્કોએ તેને ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે. યુનેસ્કો યુનાઇટેડ નેશનલ થતું હશે કંઈક, એટલે UNESCO બસ સ્થાપત્યનું કંઈક થતું હશે, ઇંગ્લિશ તો બહુ આપણે ઓછું આવડે. એટલે 2004માં વૈશ્વિક વારસાની સ્થળોની યાદીમાં આપ્યું. ભાઈ વિશ્વના વારસાવાળા સારા જે સ્થાપત્યવાળું કહ્યું તો કે ભાઈ આ જામી મસ્જિદ ચાંપાનેર છે એ પણ સારું છે. હવે વાત કરીએ આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સ્થળો.
તો ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે, એ તો ભાઈ ધરાવે જ છે. અહીં ગુફા સ્થાપત્યો, ગુફાઓ બનાવી હોય એની અંદર એમ કલાઓ અને એની અંદર ચિત્રો અને બધું કર્યું હોય, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, પછી વાવ, કુવાઓ, તોરણો. તોરણ એટલે શું? તો કે મોટા બધા આમ કમાનવાળું હોય ને, ગેટ હોય અને એમાં કમાન જેવું હોય, એ બધું છે. એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે. હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીએ. હવે આ ભારતના હતા, એમાં ગુજરાતની વાત કરીએ. ધોળાવીરા અને લોથલ, ધોળાવીરા અને લોથલ છે એ બંને સિંધુ સભ્યતાના નગર હતા. સિંધુ સભ્યતા એટલે શું? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ, જે સિંધુ નદી કિનારે જે લોકો વસતા. તમે મોહેંજો દરો પિક્ચર જોયું હોય તો ઋત્વિક રોશનવાળું, એની અંદર જે લોકો હતા, જે તે સમયે એ લોકોની રીતરિવાજ કેવા હતા, એ લોકોની નગર રચના કેવી હતી, એ લોકોનો વ્યવસાય શું હતો, એ લોકોનો ચિત્રોને વાસણોને પહેરવા ઓઢવા રહેવાની કેવી વ્યવસ્થા હતી, એ બધું છે. એ નદી જેમાં પૂર આવ્યું ને એના કારણે તણાઈ ગયું હતું, ડટાણું હતું, એ પાછું નીકળ્યું. એટલે એક ધોળાવીરા અને એક લોથલ, એટલે ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગર હતા. ત્યાં બે જગ્યાએ સિંધુ ખીણની સંસ્કૃતિ જોવા મળતી હતી. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે. ખદીર બેટ છે ને, એમાં ધોળાવીરા છે, કચ્છ છે, ભચાઉ અહીંયા છે. ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. કે હડપ્પીય સંસ્કૃતિ જે તે સમયે હતી અને એમાં વાણિજ્ય વેપાર કઈ રીતના થતા, લોકો ત્યાં બહુ વેપાર વાણિજ્ય માટે આવતા. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણા બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે. ત્યાં ઘરેણાએ બનતા હશે ને મણકાય બનતા હશે. આ ક્યારની વાત છે ખબર છે? પાંડવો વખતની, અથવા તેને પછી, અથવા તેની પહેલાં. આ લોકો અંદાજ કરે 5000 વર્ષ થયા, ભાઈ 7000 વર્ષ થયા હોય પણ અંદાજ છે. પાંડવોની આજુબાજુ અથવા પાંડવોની પહેલાં 5000 વર્ષ પહેલાં આવું બધું થયું. પછી એ ધોળાવીરા છે, કચ્છમાં છે. પછી લોથલ ક્યાં છે? તો કે અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે. અમદાવાદ બરાબર છે, અમદાવાદથી ભાવનગર ડાયરેક્ટ જવાય એમ ક્રોસમાં, એટલે આપણે ધોળકા ને ધંધુકા ને એ બધું થઈને, તો ન્યાથી થઈને તમે જાઓ તો ન્યાય એક પુરાતત્વીય સ્થળ છે, જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યનું ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીય સંસ્કૃતિનું એ પણ એક મંદિર હતું. બરાબર છે. પછી જો આ સાઈડ દેખાય છે, એ બહાઉદ્દીન વજીરનો મકબરો છે. જૂનાગઢના મોહમ્મદ ખાન હતા અને એનો સાળો પાસે બાવલો, એનું નામ પછી આગળ જતા બહાઉદ્દીન કર્યું, અને એ વજીર હતો, મંત્રી હતો, અને એણે આ મકબરો બનાવ્યો છે. ફોટામાં બહુ સરસ લાગે પણ આમ તો ખંડેર જેવો બિચારો થઈ ગયો છે. અને જૂનાગઢની અંદર બહાઉદ્દીને પોતાના પૈસા નાખી 70000 પોતાના, 30000 લોકફાળો કરી અને એણે કોલેજ બનાવી હતી, બહાઉદ્દીન કોલેજ. અને બહાઉદ્દીન કોલેજમાં હું પણ ભણેલો છું. હા, એટલે બહાઉદ્દીનનું નામ મને સારી રીતે આવડે છે. અને બહાઉદ્દીનનો વજીર છે, એનો મકબરો છે, બહાઉદ્દીનનું મકાન પણ છે. જૂનાગઢ જાઓ તો રેલવે સ્ટેશનની સામે જ આ છે, એ છે, મજેવડી ગેટ છે. પછી આગળ જતા ચિત્તાખાના ચોક છે, વજીર બહાઉદ્દીન વજીરનો મકબરો છે, બધું છે. એટલે જૂનાગઢની અંદર ફરવા જેવું તો ભાઈ, હું તો જૂનાગઢમાં રહ્યો છું, ભણ્યો છું, એટલે મને ઘણી ખબર છે. જૂનાગઢની અંદર અશોકનો શિલાલેખ છે. તમે બસ સ્ટેન્ડથી જાઓ ને આગળ ગિરનાર બાજુ જાઓ ને, એટલે અશોકનો શિલાલેખ આવે. એમ કહેવાય છે કે પથ્થર છે ને વધે જાય છે, એમાં અશોકે છે એ શિલાલેખ શિલા ઉપર લખાણ કરાયું હતું. અને એની કઈ ભાષા હતી? બ્રાહ્મી લિપિ કે કંઈક લિપિમાં એને લખ્યું છે, પણ હવે કોઈની આવડતી નથી. એમાં શું લખ્યું ને કોઈ હજી ઉકેલી નથી લખ્યું. પછી ખાપરા કોડિયાની બોધ ગુફાઓ, ખાપરા અને કોડિયા નામના જે બે વ્યક્તિ છે એને, એની બોધ ગુફાઓ છે. ઉપરકોટ છે, જે તે સમયે રાજા છે એ ઉપરકોટની અંદર જે કિલ્લામાં રહેતા હતા ત્યાં કૂવા છે. પછી ત્યાં એ સમયની અંદર એની અંદર ક્યાં છે, અનાજના ભંડારો છે, તોપો પડી છે, ઉપર મોટો ખંડેર કિલ્લો છે જેમાં રાજાઓ છે જે તે સમયે રહેતા, ત્યારે તો ઓહો ઓહો લાગતું. એટલે ઉપરકોટ છે. પછી જૈન મંદિરો છે. દામોદર કુંડ, દામોદર કુંડ એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે સ્નાન કરવા ગયા હતા, નરસિંહ મહેતાને ત્યાં આવ્યા હતા ને ફરાદમાં, તો નરસિંહ મહેતા તો શું કહેવાય, ભગવાનની ભક્તિમાં હતા, ગામમાં ઘી લેવા ગયા હતા ને અહીંયા કૃષ્ણએ પાછળથી આવીને આખા ગામને જમાડી દીધા, આખા બ્રાહ્મણની નાતને. અને પછી એમ કીધું કે એની પત્નીને કે ભાઈ કૃષ્ણ ભગવાન નરસિંહનું રૂપ લઈને હું દામોદર કુંડે સ્નાન કરવા જાઉં. અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ દામોદરે સ્નાન કરવા ગયા. એ ગિરનારની તળેટી છે ભવનાથ બસ, એમાં આવેલું છે દામોદર કુંડ. અને બધા લોકો જાત્રા કરીને આવે ને પછી દામોદર કુંડમાં નાહીને પછી જ ઘેરે આવે એવી કહેવત છે. એટલે દામોદર કુંડ છે. પછી અડી કડીનો વાવ છે. પછી જૂનો રાજમહેલ છે.
નવઘણનો કૂવો છે, મહાબતખાન મહાબત છે પણ મોબતખાન આપણે બોલે, મોબતખાનનો મકબરો છે, બહાઉદ્દીન વજીરનો મકબરો છે જે આપણે ઉપર છે આ બહાઉદ્દીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે, ઘણી વસ્તુ છે જંગલની અંદર. અંદર જાઓ ગિરનારની અંદર તો બોર દેવી છે, ઝીણા બાવાની મઢી છે, મારવેલા ઘોડી છે, અને ભવનાથની અંદર સરસ મજાનું છે, ગિરનાર પર્વત છે, વલી બાજુ જાઓ તો દાતાર પર્વત છે, વિલિંગન ડેમ છે, બધું જૂનાગઢની અંદર ઘણું ફરવાલાયક સ્થળો છે. અને મહાશિવરાત્રિએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે. આ ગિરનારનો આશરે 15 લાખ લોકો છે, એ 3 દિવસ 4 દિવસ મેળો હાલે, એમાં 15 લાખ લોકો મુલાકાત લેતા હશે, જગ્યા ન હોય. અને અઘોરી સાધુઓ છે એ બરાબર છે, જે દિગંબર સાધુઓ છે, નગ્ન બાવાઓ બમ બમ બોલે બમ બમ બોલે છે, એ ધૂણાઓ દખાવી અને શિવરાત્રિ ઉપર હશે, શિવરાત્રિ આવે ને ત્યારે મેળો ભરાય છે. અને આ ગયા વખતે એને મિની કુંભ જાહેર કરેલો હતો, યાદ રાખજો, મિનિ કુંભ તરીકે શિવરાત્રિનો મેળો છે એને જાહેર કર્યું હતું. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી છે, એણે કહેવડાવ્યું હતું કે આ મેળો છે શિવરાત્રિનો, તમે મિની કુંભ જાહેર કરો ને આમાં ખર્ચો કરો. એટલે ધારાસભ્યના કહેવાથી મિનિ કુંભ મેળો છે એ એને ત્યાં બનાવ્યો હતો. આગળ અમદાવાદની વાત કરીએ તો કે અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય. ઐતિહાસિક નગરી અમદાવાદની અંદર ભદ્રનો કિલ્લો છે, જામા મસ્જિદ છે, જો જામે મસ્જિદ, જામી મસ્જિદ ને જામા મસ્જિદ, પછી રાણી સિપરીની મસ્જિદ, સિપરી કંઈક છે તો ખરા અમદાવાદની અંદર, બહુ આપણે અમદાવાદમાં રેખડા નથી. પછી સરખેજ ગામ છે તો કે સરખેજનો રોજો છે, કાંકરિયા તળાવ છે, એ તો ગયા જેવું છે કાંકરિયા તળાવ, ગયા વખતે તો ત્યાં ઓલું ચકડોળ તૂટ્યો હતો ઘણાને લઈ ગયું હતું. અને ફરતી કોરેમાં આપણે રાજકોટ રેસકોર્સમાં કેમ બાલભવનની અંદર ઓલી ટ્રેન છે, એમની ટ્રેન હાલે છે, સરસ મજાનું તળાવ જેવું ને બધું ઘણું ખરું છે. એટલે કાંકરિયા તળાવે ફેર્યા જેવું ખરું. પછી ઝૂલતા મિનારા છે, તમે આમ સેજ કંપન આવે એમ થાય, સેજ હલે વાઇબ્રેશન થાય. સીધી સૈયદની જાળી, ભાઈ જો આ આઈપી છે ને એ સીધી સૈયદની જાળી છે, એની નકશી તો જુઓ, ડિઝાઇન પથ્થરમાં કોતરેલું છે, નકરતા તૂટી ન જાય, પણ એની સરસ મજાની નકશી છે, વૃક્ષ ને વેલ ને એવું બનાવ્યું એવું લાગે છે. પછી હઠીસિંહના દેરા છે, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે અમદાવાદની અંદર. તો સાબરમતી રિવરફ્રન્ટ છે, ગાંધીજીનો આશ્રમ છે, સાબરમતી આશ્રમ બહુ સરસ મજાનું છે અમદાવાદની અંદર. પછી સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલ ઝૂલતા મિનારા, એ ઝૂલતા મિનારા છે ને એમાં તો એના કંપનના વણ ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે કે આ ધ્રુજે શું કરવા. બાકી તો બિલ્ડિંગ હલતી હોય ભાઈ, ભૂકંપની જેમ ભૂકંપ આવે ને હલતી હોય, કેમ ભાઈ એમ તમે ઉપર જાઓ ને ઝૂલતા મિનારા તો તમને એમ લાગે હલે છે, તો એ પડી ન જાય પણ પડતા નથી. તેના કંપનના વણ ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે. અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સિદ્ધિ સૈયદની જાળી પ્રખ્યાત છે. ભૌમિતિક હશે ભૂમિતિની માફક, અને એ વનસ્પતિક જાણે વનસ્પતિમાંથી બનાવી હોય એવી રીતના એ જાળી બનાવી છે, એના કારણે સિદ્ધિ સૈયદની જાળી છે એ ખૂબ જ પ્રખ્યાત છે. પછી આવે છે પાટણ. પાટણની આ રાણી વાવ, ઘણા રાણકી વાવ કહે, જોવો જે સરસ મજાની રાણકી વાવ છે. પાટણ છે એ ઉત્તર ગુજરાતમાં આવેલું છે. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ છે. રાણીની વાવ એટલે રાણકી વાવ, રાણી ઉદયમતી છે લગભગ એણે બનાવી હતી રાણીની વાવ. અને સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય જોવાલાયક સ્થાપત્યો છે. પાટણથી 26 કિમી દૂર આવેલ સિદ્ધપુર, સિદ્ધરાજ જયસિંહ, આપણે 11 ધોરણ 10ની અંદર સંસ્કૃતમાં 11મો પાઠ આવે છે ને, યસ્ય કીર્તિ સહજીવતી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એમાં છે ને સિદ્ધરાજ જયસિંહ, હા એની વાત. એણે એ વખતમાં ભીમદેવ પહેલો ને ભીમદેવ બીજો ને સોલંકી યુગ્યા બધું શરૂ કરાવ્યું. એટલે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ, અને સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય, જે સિદ્ધપુર પાટણ છે એમાં રુદ્ર મહાલય છે એ જોવાલાયક સ્થાપત્યો છે. પાટણથી 26 કિમી દૂર સિદ્ધપુર છે, ક્યાં છે, અને ત્યાં રુદ્ર મહાલયના ભગ્ન અવશેષો, ભાંગેલા અવશેષો અને મહેલની ભવ્યતાનો પરિચય આપે છે કે જે તે સમયે આ કેવો મહેલ ભવ્ય હશે. ભીમદેવ પહેલા, ભીમદેવ સોલંકી પહેલો હતો, એની રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા માટે વાવનું નિર્માણ કરાયું હતું. રાણી ઉદયમતી એને ત્યાં વાવ બનાવી, કૂવાઓ, પગથિયાવાળા કૂવાઓ. વાવ તો કેવી હોય, સીધી પડીએ એટલે, અને આ તો હાલીને તમે અંદર જઈ શકો, ફરતી કોઈ પગથિયા બિલ્ડિંગ કેમ હોય એમ અંદર જઈ શકો, ગુફા કેમ હોય એમાં પગથિયા હોય તમે જઈ શકો એમ, અને એ ખુલ્લી વાવ એટલે
પાણી ઊંડું ઊંડું હોય ત્યાંથી કોઈ માણસે ઈજી સરળતાથી ભરી આવી શકે. ઈસવીસન 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થાનોમાં આ વાવનો સમાવેશ થાય છે. પેલું હતું 2003 કે 2004માં બરાબર ચાંપાનેર, અને આ છે 2014માં. એને પણ વારસો તરીકે યુનેસ્કોએ સ્થાન આપ્યું છે. રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાની કેટલી સુંદર વ્યવસ્થા હતી. પાટણમાં ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. સહસ્ત્રલિંગ તળાવ છે, સિદ્ધરાજ જયસિંહે સગરો જયસંગ એણે બનાવ્યું હતું. સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથ કે ભાઈ મારું નામ થઈ જાય. આ ઉપરાંત વડનગરમાં કિલ્લો, પછી શર્મિષ્ઠા તળાવ. વડનગર, વડનગર એટલે તમને ખબર હોય તો તાનારીરી નામ સાંભળ્યું છે? હા, એ તાનારીરી કોણ હતી? નરસિંહ મહેતા, જૂનાગઢના વૈષ્ણવજન તો તેને કહીએ, એની પુત્રી છે. એ છે કોણ હતી? કુંવરબાઈ, કુંવરબાઈનું મામેરું, કુંવરબાઈને સાસરે દીધી હતી. અને કુંવરબાઈની દીકરી જ હતી એ શર્મિષ્ઠા. એ શર્મિષ્ઠા છે એનું સાસરું હતું વડનગર, અને વડનગર શર્મિષ્ઠા છે એનો ઘરવાળાનું નામ કાંચનલાલ, અને એ કાંચનલાલ છે એ ગામનો સરપંચ હતો ને, એ શર્મિષ્ઠા અને કાંચનલાલની બે દીકરીઓ એટલે તાના રીરી, જે અકબરના વખતમાં થઈ ગયા ભાઈ એટલે. અને તાનસેન છે એને બળતરા થઈ હતી જે દીપક રાગ કારણે, એટલે મલ્હાર રાગ ગાય અને તાના રીરીએ છે એનું બળતરા શાંત કરી હતી. પણ પ્રતિજ્ઞા બંધ હતી, ગમે ક્યાંય ગાશું નહીં. અને અકબરે બોલાવ્યા હતા કે ભાઈ અહીંયા ગાવા આવો, તો કે નથી આવવું, એમ કરીને બે આત્મહત્યા કરી લીધી. એટલે શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક સ્થળો છે. કીર્તિ તોરણ એટલે શું? તોરણ કેમ હોય? તો કે પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણ બનાવ્યા હોય. જાણે કે બે પથ્થરોને આપણે તોરણ બનાવીએ તો આમ ખબર છે, બાજુબાજુમાં આમ ગાંઠો વારી અને બનાવીએ, એમ બે પથ્થરો છે ને આમ કમાન બનાવવાના, વાંકાવાળી અને બનાવવાના. ઘરનો દરવાજો કેમ ગોળાઈ આકારવાળો હોય, રસોડાનો કે એ ટાઈપ, એટલે તોરણ બનાવ્યા છે. શામળાજી મંદિરના મેસવો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે. શામળાજી મંદિર છે એ મેસવો નદી કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે. શામળાજી છે, દ્વારકા છે, ડાકોર છે, સોમનાથ છે, તેની સ્થાપત્ય કલા પણ બે નંબરનું છે. પછી જો આપ્યું છે, જો આ લાલ છે ને ત્રિકોણિયા એ પ્રાકૃતિક વારસા છે, અને ગોળ ગોળ છે ને એ સાંસ્કૃતિક વારસો છે આપણો. સાંસ્કૃતિક વારસો જે કંઈ પણ હોય ને આપણે જ્યાં ભણીએ છીએ, જોર્યું અહીંયા બધું આપે જ છે. હા, આ જે છે એ ક્યાંય ગયું, અજંટા ઇલોરાની ગુફાઓ અને આ બધું છે ને, અજંટાની ઇલોરાની ગુફાઓ અને આ સૂર્ય મંદિર કોણાર્કનું ઓડિશામાં આવેલું છે. પછી પટ્ટદકલ આ જે છે એ, પછી હમ્પી છે એ આપણે તેનાલી રામાવાળું કીધું હતી, પછી ચોલ મંદિર છે, પછી મહાબલીપુરમ દરિયા કિનારે આવેલું છે આપણે વાત કરી હતી. એવી રીતે જો અહીંયા છે, હજી આગળ આપણે જોઈએ તો કે ભાઈ ક્યાંય ગયું, ખજુરાહો મંદિર એમપીમાં છે. પછી અહીંયા એવું છે ચાંપાનેર પાવાગઢ પાસે, આ રાણકી વાવ પાટણમાં એવું છે. પછી લાલ કિલ્લો અને કુતુબ મિનાર ને જે આ બધું અહીંયા છે, એટલે એ બધું છે એ છે જ. એટલે તમારી જે ચોપડી છે એની અંદર નકશો આપ્યો છે, એ બધું ધ્યાનથી જોઈ લેજો બરાબર. અને આ રાષ્ટ્રીય વારસાના આપણા સ્થળો છે. પછી શ્રીલંકા એ છે ને, જો નીચે બધી ક્ષત્રપકાળ, ક્ષત્રપકાળ એટલે ક્ષત્રિયો દ્વારા પાછું આ રાજ્યને એ બધું જે કંઈ પણ ક્ષત્રિયો હતા ગુજરાતમાં રાજ કરતા હતા એ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું. ક્ષત્રપકાળ એટલે ક્ષત્રિય કાળ હશે અથવા તો ક્ષત્રપ જે કંઈ હશે એ સમય દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપો અને વિહારોનું નિર્માણ થયું. એમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી, જૂનાગઢ જિલ્લાનું જે બોરદેવી છે ગામ હોય અથવા તો બોરદેવી છે ને એ ભવનાથની અંદર જંગલમાં આવેલું તીર્થ સ્થાન પણ છે. તથા શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ ગિરનારમાં ઇટવા, ઇટાવા કહેવાય, ઇટવા છે ને એક સ્થળ છે. આપણે મારવેલના ઘોડાને એ બધું ઓલું કરીએ ને આપણે, આપણે લીલી પરિક્રમા દેવ દિવાળી ઉપર લીલી પરિક્રમામાં શરૂ થાય 3-4 દિનની, અને હવે તો બધા ફટાફટ જઈ આવે છે એટલે ઇટાવા આવે છે. એટલે ઇટવા એ બૌદ્ધ સ્તૂપના અવશેષ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત બાવા પ્યારા, ઉપરકોટ, ઉપરકોટ જે મેં તમને આગળ વાત કરી, ખાપરા કોડિયાની જે ગુફાઓ છે, પછી ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુરીઝર, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા અને સ્થાપત્યો આવેલા છે, ગુફા અને સ્થાપત્યો છે. અને આપને આટલું જાણવું ગમશે કે વાવ એ શું છે, તો કે પગથિયાવાળો કૂવો. પગથિયાને 1, 2 કે 3-4 મુખ અને
ત્રણ છ નવ કે બાર ફૂટ મજલા, મજલા એટલે માળ, ત્રણ ફૂટે હોય માળ, છ છ ફૂટના હોય, નવ ફૂટના હોય, બાર બાર ફૂટના માળ હોય, ખરા છે, એમાં ગોળાઈ હોય ને, અને ચાર મોટા હોય, કોઈને ત્રણ મોટા હોય, એક મોટું હોય, એક બાજુ જ જવાય, ઘણી વાવમાં ચારે બાજુ જ જઈ શકાય, આપણે કોઈ જગ્યાએ જાય ને, આપણે કુંડ હોય, કુંડમાં કેમ બધી બાજુથી જઈ શકાય એમ, એવું પણ હોય. અને વાવના મુખ પ્રકાર જે છે ને એની અંદર વાત છે કે વાવના મુખ્ય પ્રકારમાં નંદા, ભદ્રા, જયા અને વિજયા, નંદા, ભદ્રા, જયા અને વિજયા ચાર પ્રકારની એના પ્રકાર છે વાવના. ગાંધીનગર પાસે અડાલજની વાવ છે, પછી પાટણની રાણીની વાવ કે રાણકી વાવ, જૂનાગઢની અડીકડી અડીકડી નવઘણ કૂવો એવું કહે છે, અડીકડી નવઘણ કૂવો, એટલે અડીકડીની વાવ છે, નવ નવઘણ કૂવો છે. ઉપરાંત નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી એટલે મહીસાગર જિલ્લો છે વગેરે સ્થળે પણ વાવો આવેલી છે ભાઈ, ઘણી જગ્યાએ વાવો છે. ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજી પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે ભાઈ, બહુ મસ્ત છે પાલીતાણા તો, શેત્રુંજી પર્વત છે પાસે અને ત્યાં જૈન દેરાસરો છે, બહુ મસ્ત મસ્ત મજાના છે, અંદર તમે અવાજ કરો તો પડઘા પડે એવા, અને એકવાર જાઓ તો તમને આનંદ જ આવી જાય એવો છે. હું ગયો તો પણ બહુ સમય નહોતો જાજો બધો, છતાંય નીચેના જે દેરાસરો છે જોઈને આમ આહલાદક થઈ ગયા. આમાંથી કેટલાક દેરાઓનું નિર્માણ 11મી સદીમાં થયું છે જ્યાં જૈન દેરાસરો છે. એમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબી ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે. મહેસાણા જિલ્લો છે એમાં ખેરાલુ તાલુકો અને ટીંબા ગામ છે, એમાં તારંગા ટેકરી છે, એમાં એ તીર્થ આવેલું છે. અહીં તારા માતાનું પણ મંદિર છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર, દરિયા કિનારે સમુદ્ર ગીરે શશીના પ્રતિષ્ઠિતમ પ્રભાસ તીર્થે પરમમ પવિત્રમ જ્યોતિર્મય ગુર્જરભૂમિ રત્નમ તમ સોમનાથમ સતતમ નમામી, એટલે ગીર સોમનાથમાં દરિયા કિનારે સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. દ્વારકાધીશ ને સોમનાથ ને ભાઈ ભવ્ય, લોકો હજારોની સંખ્યામાં વારો ન આવ્યો દર્શન કરવામાં. એમાં જન્માષ્ટમી ઉપર તમારે દ્વારકા જવું હોય કે સોમનાથ જવું હોય તો સવારે ઉભા રહ્યો તો બપોરે તો માણ વારો આવે, ધક્કા મૂકી જાય, કનૈયા લાલ કી, માખણનો ચોર છે, મારો રણ છોડ છે, ધબધબાટી બોલતી હોય. એટલે આ બધા આપણા ઐતિહાસિક વારસો ધરાવે છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પૂર્ણ નથી, આ સિવાય અન્ય ઘણા સ્થળો છે ભાઈ એ ગુજરાતની સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરે છે. પછી દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોના સ્થળો, પ્રાચીન મંદિરો ક્યાં ક્યાં હતા એની વાત કરે તો દક્ષિણ ભારતના મંદિરો તેની અલગ શૈલી માટે ખાસ વિખ્યાત હતા. એની શૈલી છે, બાંધકામ ને બધું જુદું છે. દક્ષિણ ભારતના મંદિરો છે દ્રવિડ શૈલીના હતા. આપણે છે મૂળ ભારતના લોકો છે દ્રવિડો છે, આર્યો છે, આપણે બધા આર્યો છીએ, બહારથી આવેલી પ્રજા છીએ, અને દ્રવિડો છે એ સાઉથ બાજુ વયા ગયા, એટલે એ લોકોની શૈલી છે, એની ભાષા છે, આપણી ભાષા દેવનાગરી છે. આપણે ક ને ખ ને લખીએ ને કલમ ખડીઓ ને તો હજી આપણી ઓળખાશે, પણ એ લોકોની શૈલી છે આમ ગડબડી અક્ષરવાળી, ગડબડ ગોટો, અડ ને લ ને કેમ લખે, વાકા ચૂકા અક્ષર આપણે વાંચી ન શકીએ, એટલે દ્રવિડ શૈલીની છે. આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે, મોસ્ટ ઓફલી મકાનો પિરામિડ ટાઈપ, આપણે આગળ વાત કરી હતી એમ, અને જેના અનેક માળ હોય છે, ઘણા બધા માળ હોય, એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવે છે, એને મીંડું કહેવાય, આપણે મંદિરમાં મીંડું કહેવાય, આકર્ષક પથ્થર હોય. આ મંદિરોનું ચોગાન વિશાળ હતું, મંદિરોનું જે કેમ્પસ છે બહુ મોટું ચોગાન હોય. દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા કેટલાક મંદિરો આ મુજબ છે. મંદિરનું નામ શું છે તો મહાબલીપુરમ, ક્યાં છે તો મહાબલીપુરમ તમિલનાડુમાં છે. કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુમાં, કાંચી છે ને એ કાંચીનગર, એ શક્તિકુમાર છે ને એ કાંચીનગર છે, એ તમિલનાડુમાં છે. બૃહદેશ્વર મંદિર તાંજોર એ પણ તમિલનાડુમાં છે. વિરૂપાક્ષ મંદિર એ પટ્ટદકલ કર્ણાટક, આપણે વાત કરી હતી કે એ વિરૂપાક્ષ મંદિર શેમાં હતું, આ વિજયનગરવાળું જોઈએ આપણે, વિરૂપાક્ષ મંદિરનું જો હશે જ હમ્પી છે ને, જોર્યું હમ્પીમાં જ હુમાયુનો મકબરોનો ઉપર, ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર એ હમ્પી છે બરાબર છે, એ વિજયનગરનું છે અને જ્યાં આપણે વાત કરી હતી એ જ છે. એટલે વિરૂપાક્ષ મંદિર છે એ પટ્ટદકલ છે એ કર્ણાટક છે. પછી પરશુરામેશ્વર મંદિર છે એ ભુવનેશ્વર ઓડિશામાં આવેલું છે. પછી વૈકુંઠ પેરુમાળ મંદિર એ કાંચીપુરમ, એ પણ તમિલનાડુમાં કાંચીપુર, કૈલાસ મંદિર ને વૈકુંઠ ને બધું. એટલે ભારતમાં તીર્થસ્થાનોની વાત કરીએ આપણે તો કે ભાઈ ભારત
પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતના લોકો છે વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે, જુદી જુદી જગ્યાએ યાત્રાએ જાય. ભારતમાં ચાર ધામ છે, ચાર ધામની યાત્રા કે ને એ યાત્રા, અને બાર જ્યોતિર્લિંગ યાત્રા પ્રચલિત છે. બાર જ્યોતિર્લિંગ ઘણા કરવા જાય, બારે બાર ભગવાન શિવના મંદિરની યાત્રા, અથવા તો ચાર ધામ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ બધી જગ્યાએ. એટલે ચાર ધામની વાત કરીએ તો કે ભાઈ ઉત્તરની અંદર બદ્રીનાથ, આમ હિમાલય બાજુ એ ઉત્તરાખંડમાં છે. પછી ઉત્તર પછી દક્ષિણમાં રામેશ્વર, તમિલનાડુ, ભગવાન રામેશ્વર છે ત્યાં તમિલનાડુમાં છે, જે રામેશ્વરના કોણ હતા, અબ્દુલ કલામ. પછી દ્વારકા પશ્ચિમમાં, આપણે ગુજરાતમાં એવું છે દ્વારકા, અને પૂર્વમાં જગન્નાથપુરી ઓડિશા છે એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠો છે બરાબર, જેની અંદર પાવાગઢ ને અંબાજી ને આરાસુર ને બધા જે છે ને એ 51 શક્તિપીઠો છે. અને અમરનાથની યાત્રાનું પણ ઘણું મહત્વની ગણાય છે. પછી ગિરનારની લીલી પરિક્રમા, મેં કીધું એમ, ક્યારે થાય લીલી પરિક્રમા, તો કે દેવ દિવાળીના દિવસે. શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે. પરિક્રમા નર્મદા મૈયાકી, નર્મદાની પરિક્રમા કરે, શેત્રુંજય પર્વતની પણ પરિક્રમા કરે બધા લોકો. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. આમ ભારતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે. આપણી આઈડેન્ટિફાઈ અલગ જ છે, નોખી જ. દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે. ભારતમાં બધું, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, કુછ દિન તો ગુજારો ભારત મેં, બધા જોવા આવે. ભારતમાં જોવાલાયક ઘણું છે, અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય. બધા ફરવા આવે તો અહીંયા પૈસા ખર્ચે, આપણા લોકો દુકાન માંડીને બેઠા હોય તો એનો ધંધા પાણી આલે, બધું થાય ને, આપણે બહાર જઈએ. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ કર્યા છે. યુનેસ્કો, યુનાઇટેડ નેશનલ જે કંઈ પણ જે સંસ્થા છે, એણે 32 જેટલા આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો છે એને સમાવિષ્ટ કર્યો છે. ભારતની અંદર 32 સ્થળો છે, એ ખરેખર બહુ બેસ્ટ છે બરાબર. પછી તો સ્વાધ્યાય છે, એ તમારી રીતે તમે સોલ્વ કરી લેજો. અહીંયા આપણે આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ, અને હવે પછીનું નવું ચેપ્ટર છે કયું છે આગળના ઓલાની અંદર ફરી પાછું આપણે ટ્રાય કરશું. ઓકે, ચાલો અહીં આપણે રાખીએ છીએ. અને મહેનત કરતા રહેજો, આળસ ન કરતા, વાંચી લેજો. એમાંથી ટૂંકા ટૂંકા પ્રશ્નો છે પેન્સિલથી અંડરલાઈન કરતા રહેજો. બબે વાર ત્રણ ત્રણ વાર વાંચશો ત્યારે બધું યાદ રહેશે, નહીતર ભૂલી જશો. પરીક્ષામાં બધું ઝીણા ઝીણા પ્રશ્નો પણ પૂછાય, એમસીક્યુની માપક બરાબર ટૂંકા પ્રશ્નો, એટલે યાદ રાખજો. જો આપ્યું છે અજંટાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે તો આપને ખબર હોવી જોઈએ. ક્યાં છે પછી જોડકા જોડવાના છે, ક્યાં છે જોર્યું, વિરૂપાક્ષ મંદિર પટ્ટદકલ ક્યાં છે તો આપને ખબર હોવી જોઈએ, કર્ણાટક છે તમિલનાડુ છે. પછી ખજુરાહોનો મંદિર ક્યાં છે તો કે એમપીમાં છે. એટલે પછી તાજમહેલ શાહજહાં હુમાયુનો મકબરો બરાબર છે, તો તાજમહેલ શાહજહાં તો હુમાયુનો મકબરો ક્યાં છે. ફતેહપુર સિકરી નગરીની સ્થાપના કોણે કરી, અકબરની આપણે વાત કરી હતી ને, બસ આ બધા જોડકાની યાદ તમે રાખતા રહેજો. ઓકે.